નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રાચીન કાળથી લઈને આજના દિવસે પણ ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સંરક્ષણ ક્ષેત્રથી લઈને ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એ ઘટનાને પ્રધાનમંત્રીએ સીમાચિહ્નરૂપ ગણાવી. આજની મહિલાઓ રૂઢિવાદી પરંપરાઓ તોડીને પોતાનો માર્ગ મોકળો કરવા સક્ષમ હોવાનું જણાવતા મોદી, પ્રધાનમંત્રી મોદીએ એનસીસી રેલીમાં કેડેટ્સને કહ્યું તેઓ 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ કરે. એનસીસી કેડેટ્સને કરાયા સન્માનિત. સંસદનું અંદાજપત્ર સત્ર શરૂ થતા પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને આજે સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી. ભારત પોલિયો મુક્ત હોવા છતાં સાવચેતીના પગલા તરીકે દર વર્ષે ચાલતું પોલિયો અભિયાન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાના ભૂલકાઓને પોલિયોની રસીના બે ટીપા પીવડાવીને પોલિયો અભિયાનની કરી શરૂઆત. વિલક્ષણ પ્રતિભા ધરાવતા રાજકોટના દિવ્યાંગ બાળક ઉત્તમ મારૂને સર્વોચ્ચ બાળ પુરસ્કારથી નવાજવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ રીંગણનું ભળતું, આથેલા મરચા અને ગોળ ઘીનો પ્રસાદ મેળવ્યો. પાટણ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે શરૂ થયો સેવા યજ્ઞ. સ્થાનિક લોકો તન, મન અને ધનથી સેવા અને સહયોગ આપી રહ્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 40મા સંસ્કરણ અને આ વર્ષના પ્રથમ સંસ્કરણ થકી પોતાના વિચાર દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા. પીએમએ મન કી બાતમાં નારી શક્તિની ચર્ચા કરતા જણાવ્યું કે પ્રાચીન કાળથી લઈને આજ સુધી ભારતીય મહિલાઓ બધા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે એવું કોઈપણ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોતાની ઉપસ્થિતિ દાખલ ન કરાવી હોય. જોઈએ એક રિપોર્ટ. વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન કાળથી જ દેશમાં મહિલાઓના સન્માન અને સમાજમાં તેમના સ્થાનની ચર્ચા કરતા આધુનિક કાળમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ઉપસ્થિતિને દેશનું ગૌરવ વધારનારી જણાવી હતી. પ્રાચીન કાળથી હમારે દેશમાં મહિલાઓ કા સન્માન, ઉનકા સમાજમાં સ્થાન ઓર ઉનકા યોગદાન યે પૂરી દુનિયા કો અચંબિત કરતા આયા હૈ. વેદોં કી રૂચાઓં કો ગઢને મેં ભારત કી બહોત સી વિદુષીઓ કા યોગદાન રહા હૈ. આજ હમ બેટી બચાઓ બેટી પઢાઓ કી બાત કરતે હૈં, લેકિન સદીઓ પહેલે હમારે શાસ્ત્રો મેં સ્કંદ પુરાણ મેં કહા ગયા હૈ, દશપુત્ર સમા કન્યા, યે હમારે સમાજ મેં નારી કે મહત્વ કો દર્શાતા હૈ. અંતરિક્ષ ક્ષેત્રે કલ્પના ચાવલાને તેની પુણ્યતિથિ પર યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કલ્પના ચાવલાએ ભારતની હજારો છોકરીઓને સંદેશ આપ્યો કે નારી શક્તિ માટે કોઈ સીમા નથી. 1 ફરવરી કો અંતરિક્ષ મેં જાને વાલી કલ્પના ચાવલા કી પુણ્યતિથિ હૈ. યે સબ કે લિયે દુઃખ કી બાત હૈ કે હમને કલ્પના ચાવલાજી કો ઇતની કમ ઉમર મેં ખો દિયા, લેકિન ઉન્હોને અપને જીવન સે પૂરે વિશ્વ મેં ખાસ કર ભારત કે હજારો લડકીઓ કો યે સંદેશ દિયા, નારી શક્તિ કે લિયે કોઈ સીમા નહીં હૈ.
મહિલાઓએ રક્ષણ ક્ષેત્રથી લઈને ઉડ્ડયન ક્ષેત્રમાં ઉભી કરેલી પોતાની ઓળખને પ્રધાનમંત્રીએ સીમાચિહ્નરૂપ ગણાવી હતી. સાથે જ પીએમએ ગણતંત્ર દિવસે પરેડમાં ભાગ લેનાર બીએસએફ મહિલા બાઇકર્સ અને તેમના સાહસના વખાણ કર્યા હતા. વર્તિકા જોશી કે નેતૃત્વમાં ભારતીય નૌસેના કે મહિલા ક્રૂ મેમ્બર્સ આઈએનએસવી તારીણી પર પૂરે વિશ્વ કી પરિક્રમા કર રહી હૈ ઉસકા જિક્ર કિયા હૈ. તીન બહાદુર મહિલા હૈ, ભાવના અકંઠ, મોહના સિંહ ઓર અવની ચતુર્વેદી ફાઇટર પાયલોટ બની હૈ ઓર સુખોઈ 30 મેં પ્રશિક્ષણ લે રહી હૈ. ક્ષમતા વાજપેયી કી અગવાઈ વાલી ઓલ વુમન ક્રૂ ને દિલ્હી સે અમેરિકા કે સન ફ્રાન્સિસ્કો ઓર વાપસ દિલ્હી તક એર ઇન્ડિયા બોઇંગ જેટ મેં ઉડાન ભરી. આજ કઈ ક્ષેત્ર એસે હૈ જહાં સબસે પહેલે હમારી નારી શક્તિ કુછ કરકે દિખા રહી હૈ, એક માઇલસ્ટોન સ્થાપિત કર રહી હૈ. પીએમએ મહિલા કર્મચારીઓથી સજ્જ મુંબઈના માટુંગા સ્ટેશન અને છત્તીસગઢના દંતેવાડામાં મહિલાઓ દ્વારા ઈ રિક્ષા ચલાવવાની ચર્ચા કરતા કહ્યું કે દેશ અને સમાજમાં થઈ રહેલા બદલાવમાં નારી શક્તિએ મહત્વની ભૂમિકા ભજવી છે. છત્તીસગઢ કા દંતેવાડા ઇલાકા જો માઓવાદ પ્રભાવિત ક્ષેત્ર હૈ, એસે ખતરનાક ઇલાકે મેં આદિવાસી મહિલાએ ઈ રિક્ષા ચલાકર આત્મનિર્ભર બન રહી હૈ ઓર ઇસે તીન લાભ હો રહે હૈ. એક તરફ જ્યાં સ્વરોજગારને ઉને સશક્ત બનાને કા કામ કિયા હૈ, વહી ઇસે માઓવાદ પ્રભાવિત ઇલાકે કી તસવીર ભી બદલ રહી હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્વારા અસાધારણ મહિલાઓના જૂથ સાથે મળવાની ચર્ચા કરતા જણાવ્યું હતું કે દેશમાં નારી શક્તિએ સમાજમાં રૂઢિવાદિતાને તોડીને પોતાના માટે એક નવો માર્ગ બનાવ્યો છે જે ફક્ત વર્તમાનમાં જ નહીં પરંતુ આવનાર સમયમાં પણ મહિલાઓને પ્રેરણા આપતો રહેશે અને મહિલા સશક્તિકરણમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાનો લોકો ઉપર સારો એવો પ્રભાવ પડી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને યોજનાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે બિહારમાં સામાજિક કુરીતિઓ વિરૂદ્ધ માનવ શૃંખલા બનાવવાના પ્રયાસ બદલ બિહારની જનતાની પ્રશંસા કરવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાનનો ભારતીય જનમાનસ ઉપર સારો પ્રભાવ પડી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલાના નાગરિકો દ્વારા મોરના નદીની સફાઈના વખાણ કરતા જણાવ્યું કે લોકો કંઈક કરી છૂટવાનો નિશ્ચય કરી લે તો કંઈ પણ અશક્ય નથી. સાથે પીએમએ જણાવ્યું કે જન આંદોલનના માધ્યમથી મોટા મોટા બદલાવ લાવી શકાય તેમ છે. અકોલા કે નાગરિકોને સ્વચ્છ ભારત અભિયાન કે તહેત મોરના નદી કો સાફ કરને કે લિયે સ્વચ્છતા અભિયાન કા આયોજન કિયા થા. 13 જનવરી કો મિશન ક્લીન મોરના કે પ્રથમ ચરણ કે તહેત 4 કિલોમીટર કે ક્ષેત્ર મેં 14 સ્થાનો પર મોરના નદી કે તટ કે દોનો કિનારો કી સફાઈ કી ગઈ. મિશન ક્લીન મોરના કે ઇસ નેક કાર્ય મેં અકોલા કે 6000 સે અધિક નાગરિકો, 100 સે અધિક એનજીઓ, કોલેજીસ, સ્ટુડન્ટ્સ, બચ્ચે, બુજુર્ગ, માતા, બહેને, હર કિસી ને ઇસમે ભાગ લિયા. દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાથી ગરીબ જનતાને સસ્તી દવાઓ મળી રહી છે. પ્રધાનમંત્રીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવતા કહ્યું કે ગરીબ લોકોને સસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓ મળવાથી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ શકશે. આજ દેશભરમાં 3000 સે જ્યાદા જન ઔષધિ કેન્દ્ર સ્થાપિત કિયે જા ચુકે હૈ. ઇસસે ન સિર્ફ દવાઈયાં સસ્તી મિલ રહી હૈ બલ્કિ ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રિનર્સ કે લિયે ભી રોજગાર કે નયે અવસર પેદા હો રહે હૈ. સસ્તી દવાઈયાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ઓર અસ્પતાલો કે અમૃત સ્ટોર્સ પર ઉપલબ્ધ હૈ. ઇન સબ કે પીછે એકમાત્ર ઉદ્દેશ હૈ દેશ કે ગરીબ સે ગરીબ વ્યક્તિ કો ક્વાલિટી એન્ડ એફોર્ડેબલ હેલ્થ સર્વિસ ઉપલબ્ધ કરવાના, તાકી એક સ્વસ્થ ઓર સમૃદ્ધ ભારત કા નિર્માણ કિયા જા સકે. પીએમએ તાજેતરમાં જ બિહારમાં દહેજ અને બાળ વિવાહ જેવી કુરીતિઓ વિરુદ્ધ વિશ્વની સૌથી લાંબી માનવ શૃંખલા બનાવવા માટે ત્યાંની જનતા અને રાજ્ય સરકારના વખાણ કર્યા હતા. અભી કુછ દિન પહેલે બિહારે એક રોચક પહેલ કી. રાજ્યમાં સામાજિક કુરીતિઓ કો જડ સે મિટાને કે લિયે
13,000 से अधिक किलोमीटर की विश्व की सबसे लंबी मानव श्रृंखला ह्यूमन चेन बनेगी। इस अभियान के द्वारा लोगों को बाल विवाह और दहेज प्रथा जैसी बुराइयों के खिलाफ जागरूक किया गया। दहेज और बाल विवाह जैसी कुरीतियों से पूरे राज्य ने लड़ने का संकल्प लिया। बच्चे, बुजुर्ग, जोश और उत्साह से भरे युवा, माताएं, बहनें, हर कोई अपने आप को इस जंग में शामिल किए हुए थे। हम सब मिलकर ऐसी कुरीतियों को समाज से खत्म करने की प्रतिज्ञा लें और एक न्यू इंडिया, एक सशक्त एवं समर्थ भारत का निर्माण करें। પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ ઉજવવામાં આવેલા પ્રવાસી ભારતીય દિવસની ચર્ચા કરતા જણાવ્યું કે જુદા જુદા દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોએ જે તે દેશની સેવા કરવાની સાથે ભારતની સાથે પોતાના સંબંધ પણ મજબૂતપણે જાળવી રાખ્યા છે। વધુમાં પીએમએ યુરોપીય દેશમાં કામ કરી રહેલા ભારતીય યુરોપીય સંઘ દ્વારા પ્રકાશિત એક કેલેન્ડરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ કેલેન્ડર ભારતીય મૂળના લોકોને એક ઓળખ આપે છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એવા સામાન્ય લોકોની ચર્ચા કરી કે જેઓને તેમના કામ બદલ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। છેલ્લા 3 વર્ષથી સરકાર એવા લોકોને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી રહી છે જે લોકો સામાન્ય હોવા છતાં પણ પોતાના ક્ષેત્રમાં ઉમદા કામ કરી રહ્યા છે। જોઈએ એક રિપોર્ટ। દર વર્ષની જેમ આ વખતે પણ પદ્મ પુરસ્કારની ઘોષણા થઈ ચૂકી છે। વિભિન્ન ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનારાઓ અને સેવા આપનારાઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, પરંતુ આ વર્ષના પદ્મશ્રી પુરસ્કાર કંઈક અલગ જ કહાની છતી કરે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કંઈક એવા જ સામાન્ય વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો જે ક્યારે પણ છાપાઓ કે ટીવીની ખબરોમાં ચમક્યા નથી। પીએમએ એવા જ એક વ્યક્તિ અરવિંદ ગુપ્તાની ચર્ચા કરી જેમણે પોતાનું સમગ્ર જીવન વેસ્ટમાંથી બાળકો માટે રમકડા બનાવવામાં લગાવી દીધું છે। અરવિંદ ગુપ્તાની કોશિશ છે કે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધે। આઈઆઈટી કાનપુર કે છાત્ર રહે અરવિંદજીને બચ્ચો કે લીએ ખિલોને બનાને મેં અપના સારા જીવન ખપા દિયા। વે 4 દશકો સે કચરે સે ખિલોને બના રહે હૈ તાકી બચ્ચો મેં વિજ્ઞાન કે પ્રતિ જિજ્ઞાસા બઢા સકે। उनकी कोशिश है कि बच्चे बेकार चीजों से वैज्ञानिक प्रयोगों की ओर प्रेरित हों। इसके लिए वे देश भर के 3,000 स्कूलों में जाकर 18 भाषाओं में बनी फिल्में दिखाकर बच्चों को प्रेरित कर रहे हैं। एक ऐसी ही कहानी कर्नाटक के सितवा जोड़ाती की है। इन्हें महिला सशक्तिकरण की देवी ऐसे ही नहीं कहा गया है। पिछले 3 दशकों से बेलगावी में इन्होंने अनगिनत महिलाओं का जीवन बदलने में महान योगदान दिया। પીએમએ મન કી બાતમાં પદ્મશ્રી મેળવનાર મધ્યપ્રદેશના ભજ્જુ શ્યામનો ઉલ્લેખ કર્યો। પ્રધાનમંત્રીએ કહ્યું કે ભજ્જુ શ્યામે પોતાની પારંપરિક આદિવાસી પેઇન્ટિંગથી વિદેશોમાં પણ ભારતનું નામ રોશન કર્યું। આ ઉપરાંત લક્ષ્મી કુટ્ટી વિશે વાત કરતા પીએમએ કહ્યું કે તેમણે પોતાની યાદશક્તિના આધારે જડીબુટ્ટીઓથી 500 હર્બલ મેડિસિન્સ બનાવી છે। સાફ કરડ્યા પછી ઉપયોગમાં લેવાતી દવા બનાવવામાં તેમણે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે। શ્રીમાન ભજુ શામ કા જન્મ એક બિલકુલ ગરીબ પરિવાર, આદિવાસી પરિવાર મેં હુઆ થા। વે જીવન યાપન કે લીએ સામાન્ય નોકરી કરતે થે, લેકિન ઉનકો પારંપરિક આદિવાસી પેઇન્ટિંગ બનાને કા શોખ થા। આજ ઇસી શોખ કી વજહ સે ઇનકા ભારત હી નહીં પૂરે વિશ્વ મેં સમ્માન હૈ। કેરલ કી આદિવાસી મહિલા લક્ષ્મી કુટ્ટી કી કહાની સુનકર आप सुखद आश्चर्य से भर जाएंगे। लक्ष्मी कुट्टी कल्लार में शिक्षिका है और अब भी घने जंगलों के बीच आदिवासी इलाके में ताड़ के पत्तों से बनी झोपड़ी में रहती है। उन्होंने अपनी स्मृति के आधार पर ही 500 हर्बल मेडिसिन बनाई है, जड़ी बूटियों से दवाइयां बनाई हैं। सांप काटने के बाद उपयोग की जाने वाली दवाई बनाने में उन्हें महारत हासिल है। પ્રધાનમંત્રીએ એક સામાન્ય મહિલા સુભાષિની મિસ્ત્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ એવી એક મહિલા છે જેમણે હોસ્પિટલ બનાવવા માટે બીજા લોકોના ઘરમાં વાસણ માંજ્યા અને શાકભાજી પણ વેચી। મિસ્ત્રી એક એસી મહિલા હૈ જિન્હોને અસ્પતાલ બનાને કે લીએ દૂસરો કે ઘરો મેં બર્તન માંજે, સબ્જી વેચી,
जब ये 23 वर्ष की थी तो उपचार नहीं मिलने से इनकी पति की मृत्यु हो गई थी और इसी घटना ने उन्हें गरीबों के लिए अस्पताल बनाने के लिए प्रेरित किया। आज इनकी कड़ी मेहनत से बनाए गए अस्पताल में हजारों गरीबों का निशुल्क इलाज किया जाता है। सरकार छेल्ला 3 वर्ष थी एवा लोकोने पद्मश्री सम्मान आपी रही छे जे गुमनाम रहीने पण देश अने समाजनी सेवा करी रह्या छे। सम्मान अने ओळख आपवा उपरांत समाजमां आ लोकोना कामोनो देशवासी वधुमां वधु लाभ उठावी शके तेवा प्रयासो सरकार करी रही छे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018ના વર્ષની પહેલી મન કી બાત આજે રજૂ કરી, જેમાં મહિલા સશક્તિકરણ અને પદ્મશ્રી એવોર્ડની પસંદગીમાં પારદર્શિતા વગેરે મુદ્દાઓ યુવાનોને સ્પર્શી ગયા. અમદાવાદમાં નોલેજ કન્સોર્ટિયમ ખાતે યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આપણા દેશમાં સ્ત્રી સશક્તિકરણ કેવી રીતે વધી રહ્યું છે અને આપણે સ્ત્રીઓ નાનામાં નાની જગ્યાએ પણ કેવી રીતે સારી રીતે કામ કરી શકે છે અને એમને કેવી રીતે પુરસ્કારિત કરવામાં આવે છે તે વિશે જણાવવામાં આવ્યું. એક રાજકીય ક્ષેત્રે પણ કઈ રીતે આગળ વધી શકે તેની વાત કરવામાં આવી છે. જેમ કે જોવામાં આવે તો યુથને એક અલગથી પોતાનું સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરી શકે, પોતે એન્ટરપ્રિન્યોર કરી શકે તેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓના આગામી સમયમાં તેઓ તેને કઈ રીતે આગળ મોટા પ્રમાણમાં એક્ઝિક્યુટ કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી રેલી દરમિયાન કેડેટ્સને કહ્યું કે તેઓ 2022 સુધીમાં નવ ભારત, ન્યૂ ઇન્ડિયા બનાવવાનો સંકલ્પ કરે. આ વાત આજે પ્રધાનમંત્રીએ દિલ્હી સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં એનસીસી દિવસ પરેડ વખતે કહી હતી. ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા માટે દેશભરમાંથી એનસીસી કેડેટ્સને પસંદ કરવામાં આવે છે. આ કેડેટ્સ પસંદગી થાય તે માટે 6 મહિનાથી ખૂબ જ મહેનત કરે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એનસીસીની ઓળખ એકતા અને શિસ્ત છે. આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સની સલામી ઝીલી હતી. નવજવાનો, મેં આપસે મદદ ચાહતા હું ભારત કો ઇસ ભ્રષ્ટાચાર રૂપી દીમક સે મુક્તિ દિલાને કે લિયે એક કામ અગર આપ ઠાન લે ઓર નિયમ બના લે કે સાલ મે કમ સે કમ 100 નયે પરિવારો કો મે ઇસ કામ કે લિયે જોડુંગા. કે આપ તય કર સકતે હે કે અબ હમ જહાં ભી કુછ ખરીદ કરને જાયેંગે, જહાં ભી પૈસે કે લેન દેન હોંગી, વો કૈસે નહીં કરેંગે. હમ સબ મોબાઈલ ફોન વાલે હો ગયે હૈ, ક્યા ભીમ એપ ડાઉનલોડ કરકે હમ ભીમ એપ કે દ્વારા હી હર ચીજ ખરીદેંગે. આપ ઇસકી આદત ડાલીએ, આપ દેખે ઇતની ટ્રાન્સપરન્સી આના શરૂ હો જાયેગા, ઇતની અકાઉન્ટેબિલિટી સરળ હો જાયેગી કે હમ ભ્રષ્ટાચાર મુક્ત ભારત કી દિશામાં મજબૂત કદમ ઉઠા પાએંગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બજેટ સત્ર પહેલા મળેલી પાર્લામેન્ટની સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે, જ્યારે નવી દિલ્હી ખાતે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને બજેટ સત્ર પહેલા આજે સાંજે 7:30 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સભાની કાર્યવાહી સરળ અને સુગમ બને તેવી અપેક્ષા સાથે સ્પીકર દ્વારા આ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો આવતીકાલે શરૂ થશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહને સંયુક્ત રીતે ખાસ સત્રમાં સંબોધન કરશે. સામાન્ય બજેટ ગુરૂવારના રોજ રજૂ કરવામાં આવશે. સત્રનો પ્રથમ ભાગ આગામી મહિનાની 9મી સુધી ચાલશે. લગભગ 1 મહિનાના વિરામ બાદ 5મી માર્ચથી સત્ર શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. પોલિયો મુક્ત ભારત, પોલિયો મુક્ત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના મંત્રીમંડળના નિવાસ સંકુલમાં કમ્યુનિટી સેન્ટર ખાતે આજે ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવીને રાજ્યમાં પોલિયો અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી અને આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ રસીકરણ અભિયાનમાં રાજ્યના 5 વર્ષ સુધીની વયના 84 લાખ બાળકોને આવરી લેવાશે.
આ માટે રાજ્યમાં 38,000થી વધુ બુથ ઉભા કરવામાં આવ્યા છે. 74,648 રસીકરણ ટીમ અને 1,58,861 કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનું 5 વર્ષ સુધીનું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગના સઘન આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતને પોલિયો મુક્ત કરવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્યમાં 38,000થી વધુ બુથ ઉભા કરવામાં આવ્યા છે. 84,00,000થી વધુ બાળકોને આ પોલિયો વિરોધી રસીકરણનો કાર્યક્રમ એટલે ટીપા પાવાનો કાર્યક્રમ આજે શુભારંભ થયો છે. મને જણાવતો આનંદ થાય છે કે છેલ્લા ઘણા વખતથી આ સઘન કાર્યક્રમને કારણે બાળ લકવાના એક પણ કેસ નોંધાણા નથી. એટલે કે આપણે બાળ લકવા નાબૂદી એ તરફ ખૂબ ભારપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને કોઈ બાળક લકવાગ્રસ્ત ન બને એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તાજેતરમાં દિવ્યાંગ ઉત્તમ મારુનું ભારત સરકાર દ્વારા બાળશ્રી એવોર્ડથી સન્માન કરાયું છે. જન્મથી દિવ્યાંગ ઉત્તમે મેળવેલી સિદ્ધિઓ વિશે જોઈએ કહેવાલ. દિવ્યાંગ ઉત્તમ મારુને જન્મ સમયે જ નાક, હોઠ, તાળવું જેવા શરીરોના મુખ્ય અંગોની ખામી હતી, તેમજ બંને મગજો અવિકસિત હતા. 16 વર્ષ પહેલા જન્મેલું આ બાળક તબીબ જગત માટે પડકાર બનવાની સાથે પરિવારજનો માટે આફત સમાન બન્યો હતો. ધોરણ 10 નો અભ્યાસ 78% સાથે પૂર્ણ કરીને ધોરણ 11માં અભ્યાસ કરતો ઉત્તમ મારુ શ્રીમદ ભાગવત ગીતાના 700 શ્લોક, 6 ઉપનિષદો, 200 જેટલા ગીતો સરસડાટ મોઢે બોલી શકે છે, તેમજ અનેક વાજિંત્રો વગાડી શકે છે. ભારત સરકાર દ્વારા તેને બાળકોને અપાતા સર્વોચ્ચ બાળશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જો કે તેના માતા પિતાએ તેનું કાળજીપૂર્વક જતન કરીને તેને અન્ય બાળકોની માફક પ્રવૃત્તિશીલ બનાવ્યો છે. તમના દાદાએ ખૂબ અકારાત્મકતા સાથે, એમના પરિવારના તમામ સભ્યોએ પણ ખૂબ અકારાત્મકતા સાથે આ બાળકનો ઉછેર કર્યો અને એના પરિણામે આજે આ બાળક એક કક્ષાએ પહોંચ્યો છે કે 10માં 78% માર્ક્સ લાવી અને 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. એને લગભગ 200 જેટલા અલગ અલગ ગીતો મોઢે છે, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકો મોઢે છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની સાથે સાથે દ્વિતીય પાટોત્સવની ઉજવણી પણ સંપન્ન થઈ. હજારો હરિભક્તો ભગવાનના દર્શન અને પ્રસાદ માટે ઉમટી પડ્યા હતા. હરિભક્તોએ રીંગણનું ભરથું, બાજરીનો રોટલો, ખીચડી, કઢી, આથેલા મરચાં અને ગોળ ઘીનો પ્રસાદ લીધો હતો. શાકોત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી પરંપરા છે. ધનસુરામાં બીજો શાકોત્સવ અને પાટોત્સવ બંનેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે અને આપણે ત્યાં ઉત્તરાયણના દિવસે દાન કરી પુણ્યનું ભાથું ભરવાની પ્રથા પ્રચલિત છે, પણ અમુક સમાજ કે વિસ્તાર ઉત્તરાયણ પછી પણ પુણ્યનું ભાથું ભરવાની પ્રક્રિયા ચાલુ જ રાખે છે. આવું જ ભાથું ભરી રહ્યા છે પાટણ જિલ્લાના ગ્રામવાસીઓ. જિલ્લામાં આવેલા અમુક ગામ જેવા કે કાંસા, બાલવા, દુધારામપુરા, સુજનીપુર ગામના લોકો શ્વાન માટે લોકફાળો ઉઘરાવીને વર્ષ દરમિયાન શ્વાન સમૂહને શીરો, ખીચડી અને લાડુ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. ઉપરાંત પાંજરાપોળના અબોલ પશુઓ માટે ઘાસચારાની સાથે સાથે પક્ષીઓ માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આમ પાટણ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે સેવાયજ્ઞમાં સ્થાનિક લોકો તન, મન અને ધનથી સેવા અને સહયોગ આપી રહ્યા છે. અમારા ગામની બહુ જૂની સ્થાપના થઈ ત્યારથી આજ દિવસ સુધી અહીં પશુઓ માટે, કૂતરા માટે અને જે મોદા પશુઓ હોય એમની સારવાર તથા ગામના લોકો ભેગા મળી અને દાન આપે છે. કુલ વજન 150 કિલોનો બળાયા
હજી એક ડોલર બનાવવા છે, એક ડોલર નો બે ઘોણ શીલો બનાવી અને આખા કોમમાં આપ્યો. આ સાથે ઇવનિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.